सर्वे वाला सत्संगी बंधुओं ने वाला गुरुवर्य परम पूज्य बापजीना पूजनीय संतोना आ सेवकना सौने खूब प्रेमपूर्वक जय स्वामीनारायण। सर्वे वाला भक्तों कोई पण वस्तु होय कोई पण पदार्थ होय कोई पण व्यक्ति होय ई ज्यारे ओळखाय त्यारे जेनो आनंद आवे छे। ज्यां सुधी ओळखाण न थाय त्यां सुधी घर की बात थई जाय। खबर पड़े कि आनी किंमत केटली छे एनो मूल्य समझाय त्यारे जे वस्तुनो आनंद आवे छे। वर्षो पहेलानी एक वात छे, भारतना राष्ट्रपिता गांधीजी જ્યારે પોતે સ્વતંત્રતાની ચળવળ ચલાવતા ચળવળ આખી ભારત વ્યાપી આખી દેશ વ્યાપી ચાલુ કરેલી, અંગ્રેજોને કાઢીને ભારતને સ્વતંત્ર કરવાની ચળવળ હતી, હજારો ને લાખો યુવકોને ગાંધીજીએ ખૂબ પ્રેરણાબળ આપેલું। સાઉથ ઇન્ડિયાની અંદર એટલે દક્ષિણ ભારતની અંદર ગાંધીજીનો પ્રવાસ હતો, એક બહુ મોટો પ્રોગ્રામ હતો। તિરુચનાપલ્લી કરીને ત્યાંનું શહેર છે, ગાંધીજી ટ્રેન દ્વારા ત્યાં જવાના હતા। લાખો માણસોનો એક આખો પ્રસંગ પ્રોગ્રામ હતો, સભા હતી, અને એમાં ગાંધીજી વક્તવ્ય આપવા જવાના। ટ્રેનમાં બેઠા છે, મુંબઈથી ટ્રેન આગળ પસાર થઈ રહી છે, લગભગ 24 કલાકની જર્ની હતી। ભરચક પ્રોગ્રામને લઈને ગાંધીજી ઉંમરલાયક હતા, બાપુની અવસ્થા હતી, એટલે એમના માટે એક ડબ્બાની અંદર સ્લીપિંગ કોચમાં એટલે કે સુવાની વ્યવસ્થા એમની આયોજકે કરેલી, કારણ કે ત્યાં જઈને પણ બહુ ભરચક પ્રોગ્રામ હતો, થોડો આરામ મળી જાય। નજીક જેમ જેમ આવતું ગયો એમ એ જ્યાં ઉતરવાના હતા ત્યાં લાખો માણસો આજુબાજુના વિસ્તારોમાંથી પણ આવવાના હતા। ગાંધીજીને જોવાનો પણ એક આગ્રહ હતો કે બાપુ કેવા છે। ટોળે ટોળા ડબ્બાઓમાં ટ્રેનમાં ચડતા હતા, એક ટ્રેનમાં ગાંધીજી ટૂંટીઓ વળીને પાટિયા ઉપર સુતેલા, જુવાનીઓનું ટોળું અંદર બેઠું, અને એક તોફાની યુવાને બાપુનો પગ જાલીને એકદમ માર્યો, હકોટો, આઈ ડોહા, તારા બાપની ગાડી છે, હુઈ ગયો છું તે, અમે બધા ઊભા છીએ ને, સાલા તમારા જેવા ડોહલા હોય સ્વાર્થીઓએ જ આ દેશનું ભંગ દેશને ઠેકાણે પાડી દીધો, એમ કરીને ગાંધી બાપુને ઉઠાડ્યા। બાપુ પોતે હાથ જોડીને, ભાઈ ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, અરે શું ભૂલ થઈ ગઈ, એમ કરીને આને જેમ માફી માગે એમ આ બેથી ખીજાતો જાય, ના બોલવાનું બધું બોલ્યો। ત્યાંથી બાપુ ટૂંટ્યું વળીને એક બેસી ગયા, બીજા 10 જણા પાટિયા ઉપર બેસી ગયા। આખા રસ્તે લગભગ 200 કિલોમીટર સુધી પેલો યુવાન ગાંધીજીને ભાંડતો જ રહ્યો, ગાળો ભાંડતો જ રહ્યો, ટૂંકારા કરતો જ રહ્યો, ડોહો ડોહો કરીને
ધિક્કારતો જ રહ્યો. જ્યાં સ્ટેશન આવ્યો ને જ્યાં ઉતરવાનું હતું, લાખો હજારો માણસો એમને રિસીવ કરવા માટે આવેલા સ્ટેશન ઉપર. એમને સ્વીકાર કરવા એટલે કે એમને સ્વાગત કરવા માટે આવેલા. હાર ને તોરા લઈને ગાંધી બાપુનો જય જયકાર થતો હતો. ગાંધી બાપુ ઉઠીને દરવાજા આગળ આવીને ઉભારી, આ ટ્રેન ઊભી રહી, લોકો બધા એમને હાર તોરાથી નવાજવા માંડ્યા, સ્વાગત કરવા માંડ્યા. પેલો જુવાનીઓએ જે ગાંધી બાપુને જોવા જતો હતો, સાંભળવા જતો હતો, એ જ આ બાપુ નીકળ્યા. પેલો જુવાનીઓ જોઈ રહ્યો કે આ જેને હું ગાળ્યું દેતો હતો 3 કલાકથી, આ જ ગાંધી બાપુ છે, અને એમને મેં 3 કલાક સુધી ભાંડ્યા જ રાખી, એમનું પ્રવચન સાંભળવા, એમના દર્શન કરવા તો હું આવ્યો છું. કોઈને પૂછે કે આ જ બાપુ, તો કે આ જ બાપુ. બોલ્યો, એકદમ જઈને પગમાં પડી ગયો, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો ભાઈ સાહેબ, મેં તમને ખોટી ગાળ્યો દીધી. બાપુ કે કંઈ વાંધો નહીં, હવે તો તે મને ઓળખ્યો ને. ન તો ઓળખ્યા, નતા ઓળખ્યા ત્યાં સુધી ગાળ્યો દેતો હતો, પરંતુ ઓળખાણ થઈ ને એટલે એને અહો અહો ભાવ થઈ ગયો. આ બાપુ વ્યક્તિ બંને એની એકની એક હતી. ગાંધીજી એના એ હતા, અને ઓલો ગાળું દેનારો એનો એ હતો. પણ ગાળ્યો મટી ગઈ, તિરસ્કાર મટી ગયો, નફરત મટી ગઈ, અને અહોભાવ થઈ ગયો. એનું કારણ શું કહેશો? એ વખતે ઓળખ્યા નતા, અને અત્યારે ઓળખ્યા. વ્યક્તિને કે વસ્તુને ઓળખાય ને તો જ એનો આનંદ આવે. અત્યારે તમે બધા, આપણે બધા બેઠા છીએ, આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે, આ મોટા પુરુષની મૂર્તિ છે, એ સંતો બેઠા છે, આપણને આનંદ તો આવે કે કોણ છે એની ઓળખાણ પડે ને, ઓળખાણ થાય ને કે આ કોણ છે, કેવા છે. નહીંતર આપણી દશા પહેલાંના જેવી જ હોય. ઓલાઓ જેમ ગાંધી બાપુને ઓળખ્યા નતા, ત્યાં સુધી પેલો 3 કલાક સુધી ગાળ્યો દીધી, પણ ઓળખાણ પડી, પગમાં પડી ગયો કે કોણ છે. આજે આપણે બેઠા છીએ ઓળખવા માટે, કેમ કે ઓળખાય નહીં ત્યાં સુધી આનંદ ના આવે. કોઈ પણ વ્યક્તિને ઓળખાય તો એનો આનંદ આવે. સ્વામિનારાયણ ભગવાનના 2-3 પ્રસંગો કહેવા છે. સ્વામિનારાયણ ભગવાન કે લોજમાં ફરતા ફરતા, વન વિચરણ કરતા કરતા લોજમાં આવ્યા. રસ્તામાં ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા હતા, ત્યારે સ્વામિનારાયણ ભગવાનની સાથે એક મોહનદાસ નામના વૈરાગી સાધુ, ઉંમરમાં ઘણા મોટા, મહારાજની ઉંમર 15 વર્ષની હતી અને મોહનદાસની ઉંમર 35 વર્ષની હતી. પણ મહારાજનું સૌમ્ય સ્વરૂપ, રૂપવાન, ગુણવાન, તેજસ્વી, મહારાજની આ બધી પ્રતિભા જોઈને પેલા મોહનદાસ બહુ ખેંચાયેલા. નીલકંઠ વર્ણીમાં સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી રૂપે હતા. એકવડિયો અવરભાવનો એકવડિયો શરીર હતું. ઓલા મોહનદાસ તંદુરસ્ત હતા, પણ મહારાજનું તપ ને ત્યાગ ને વૈરાગ ને બધું જોઈને મોહનદાસને અતિશય ખેંચાણ થયેલું કે નીલકંઠ કોઈ સામાન્ય નથી. એટલી તો ખબર પડી ગઈ કે આ નીલકંઠ કોઈ સામાન્ય નથી. પણ વન વિચરણ કરતાં કરતાં અવારનવાર નીલકંઠ વર્ણી જોડે મળવાનું થાય, પાછો 15 દિવસ મહિનો થાય, પાછા છૂટ્યા પડી જાય, પાછો થોડા દિવસ મહિના પાછા ભેગા થઈ જાય, આગળ જતાં જતાં પાછા મળે, પાછા જુદા પડી જાય. 20 વખત ભેગા થયા, 20 વખત જુદા પડી ગયા. મોહનદાસ જ્યારે જ્યારે મળે ને ત્યારે નીલકંઠ વર્ણીને પ્રશ્ન પૂછે, એ નીલકંઠ, તું ઘર ક્યાં છોડાગે? શું પ્રશ્ન પૂછે? એ છોટી ઉંમર મેં તું ઘર ક્યો છોડા, સંસાર કો છો ક્યો છોડ દિયા, એ ગૃહ ત્યાગ ક્યો કિયા? ત્યાં નીલકંઠ વર્ણી પૂછે, મોહનદાસ તુમને ક્યો કિયા? તુમને ભી ઘર છોડા હે તો આપને ઘર ક્યો છોડા?
ત્યારે મોહનદાસ કે કલ્યાણ કે વાસ્તે, શું જવાબ આપે? કલ્યાણ કે વાસ્તે, વાસ્તે એટલે સમજ્યા કલ્યાણ માટે એમ. ત્યારે નીલકંઠ વર્ણી પણ એક જ જવાબ આપે, મેને ભી કલ્યાણ કે વાસ્તે છોડાય. મોહનદાસ પણ એક જ જવાબ આપે, નીલકંઠ વર્ણી પણ જવાબ આપે. નીલકલ્યાણ મોહનદાસ એમ કે મેં કલ્યાણ કે વાસ્તે ઘર છોડાય, નીલકંઠ વર્ણી પણ એમ જ, મેને ભી કલ્યાણ કે વાસ્તે ઘર છોડાય. આમ કરતા કરતા 7 વર્ષમાં 20-20 વખત ભેગા થયા, 20-20 વખત જુદા પડ્યા. અંતે છેલ્લે સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજમાં મુક્તાન સ્વામીની પાસે આવ્યા અને રામાન સ્વામીનો મેળાપ થયો, દીક્ષા ગ્રહણ કરી, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ બે નામ પડ્યા. અને જ્યારે મોહનદાસ, અરે નીલકંઠ વર્ણી રામાન સ્વામી સાથે રહ્યા છે, અને એ જ અરસામાં મોહનદાસ વિચરણ કરતા કરતા એમને સમાચાર મળ્યા કે રામાન સ્વામી બહુ મોટા સાધુ છે, ભગવાન જેવા છે, લાય એમના દર્શન કરવા જો. પીપલાણામાં આવે છે અને રામાન સ્વામીનો પ્રતાપ બહુ સાંભળેલો. રામાન સ્વામીને જોયા, 2 દિવસ રહ્યા. ત્રીજે દિવસે આવીને કહે છે મોહનદાસ, હે રામાન સ્વામી, મારે તમને ગુરુ કરવા છે, મારે તમારી પાસે દીક્ષા લેવી છે, પરંતુ મારો એક સંકલ્પ છે. શું? મારી દ્વારકા હું 7-7, 10-10 વર્ષથી યાત્રા કરું છું. મારે ગુજરાતમાં આવ્યો છું ને, દ્વારિકાની યાત્રા બાકી છે, તો મારે દ્વારકા જવું છે, અને દ્વારકાથી હું યાત્રા કરીને પાછો આવી જઈશ, પછી મારે ક્યાંય જવું નથી, બસ તમારા ચરણમાં બધું આવી ગયું, મને તમે દીક્ષા આપજો, મારે તમને ગુરુ કરવા છે. રામાન સ્વામી મોહનદાસ સામું જોઈને એટલું જ બોલ્યા, મોહનદાસ કલ કિસને દેખા હે, કાલ કોણે જોઈ છે? દ્વારકા જવું છે ને? તો કે હા, દ્વારકા જવું છે. દ્વારકાનું ફળ અમે અહીં બેઠા આપી દઈએ તો? દ્વારકા ન જાઓ અને દ્વારકાનું ફળ આપી દઉં તો? રામાન સ્વામીને ઓળખ્યા નહોતા ને જો, એટલે હા ન પડી, વચનમાં વિશ્વાસ ના આવ્યો. નહીં, મુઝે તો દ્વારકા જાના હૈ. રામાન સ્વામી કે દ્વારકા યહાં તુમકો દિખા દઉં ઓર દ્વારકા કા ફલ તુમકો દે દઉં તો? નહીં, મુઝે દ્વારકા જાના હૈ, મેં 1 મહિને મેં દ્વારકા જાકે પીછે લોટ આઉંગા, 1 મહિનામાં હું આવી જઈશ. રામાન સ્વામી કહે છે, ભાઈ મોહનદાસ, ધર્મના કામમાં ઢીલ ન કરાય, 1 મહિના પછી તું આવીશ ત્યારે પસ્તાવો થશે, તું પસ્તાયેગા, માટે અત્યારે દીક્ષા લઈ લે. ન માન્યા. હું તો સત્સંગમાં આવીને બહુ જ મોટી વાત આ કરવાની છે, કોઈ દિવસ ભગવાનને સંતની આગળ પોતાનું ધાર્યું ન કરવું, આ બહુ મોટી સિદ્ધિ છે. ઓ સત્સંગમાં આવીને બીજું ઓછું આવડશે તો ચાલશે, 5 માળા ઓછી ફરશે તો ચાલશે, પરંતુ ભગવાનને ભગવાનના સંતની આગળ કોઈ દિવસ પોતાનું મન ધાર્યું ન કરવું. મોટામાં મોટી સાધના તપ કરવા, જપ કરવા, વ્રત કરવા, યજ્ઞ કરવા, દાન કરવા, અરે બ્રહ્મચર્ય પાળવો, એના કરતાં પણ ભગવાનને સંતની આગળ નિર્દોષ થઈને, સરળ થઈને, ભલે દયાળુ આપકો એમ પોતાનું મન ધાર્યું, પોતાનો ઠરાવ છોડીને એ કેમ કરવું, એ રાજી કર્યાનો શ્રેષ્ઠ ઉપાય છે. મોહનદાસને આ ન આવડ્યું, 10 વર્ષથી યાત્રા કરી હતી, પરંતુ ગુરુ ધાર્યા કે અમને ગુરુ કરવા છે, પણ ગુરુનું વેણ ન મનાણું, ગુરુનું વચન ન મનાણું. કહ્યું કે મોહનદાસ, ફરીથી 3 વખત કહ્યું, મોહનદાસ રોકાઈ જાઓ, તમને દ્વારકાનું ફળ આપી દઈએ, બોલો. ન રોકાયા. સહજાનંદ સ્વામી નીલકંઠ વર્ણીએ દીક્ષા લઈ લીધેલી અને મહારાજ જોડે બેઠેલા, એમની નજર નથી, મોહનદાસે ઓળખ્યા નહોતા, અને શ્વેત વસ્ત્રમાં પહેરેલા, પાર્ષદના વેશમાં બેઠેલા, અને મહારાજે તરત કહ્યું, મહારાજ કે મોહનદાસ પીછે સે પસ્તાયેંગે હો,
गुरुजी बोल रहे कि दीक्षा ले लो, द्वारका का फल मिल जाएगा, द्वारका को छोड़ दो। गुरु बोलता है, गुरु कहते हैं ऐसा करो। बोले आम जोयो, अरे नीलकंठ तू? ओळखाण पड़ी, नीलकंठ तू? तो के हा हूं। तू साधु थई गयो? आ हूं थई गयो, तम थई जाओ। त्या रामन सहन गुरु करे, अमे करिया, तमे कर लो। नीलकंठ हूँ द्वारिका जई आऊ, पछी करीश। के न मान्यो सजान स्वयं नीलकंठ नु, न मान्यो रामानंद स्वामी नु, हूँ द्वारिका जई आऊ। बहु ख्याल रखजो, अपने नापास क्या थई गए छे। करी करी बधु घणू बधु करता होईए, तप करिए, जप करिए, लाखों ना दान करिए, बधु करिए, पण आटलू जे करवानू छे ने आपणे नथी आवडतुं। शुं? पोतानुं धार्यु छोड़वू, मन धार्यु छोड़वू, જે ટૂંકામાં રાજીપો થઈ જાય એ નથી આવડતું હતું। પેલા મોહનદાસ ન કરી શક્યા, ન માન્યું મહારાજનું, ન માન્યું રામાન સ્વામીનું, જવા દીધા। મહિના પછી જ્યારે પાછા આવ્યા દ્વારિકાની જાત્રા કરીને, ત્યારે રામાન સ્વામી અંતર ધ્યાન થઈ ગયેલા। ફણેણી જઈને અને રામાન સ્વામી અંતર ધ્યાન થઈ ગયેલા, આ લોકમાંથી વિદાય લઈ લીધેલી। આવીને પૂછ્યું, ગુરુ રામાન સ્વામી ક્યાં? તો કે રામાન સ્વામી તો સ્વધામ પધાર્યા, અંતર ધ્યાન થઈ ગયા। અને પોક મૂકી પેલા મોહનદાસે, અરે મેં દુર્ભાગ્યશાલી હું, મેને ગુરુ કા વચન નહીં માના, ક્યા હો ગયા, અરે મેને ક્યા કર દિયા। ગુરુજીને બોલા થા કે તુમ પીછે સે પસ્તાએગા, લેકિન પસ્તાએગા બોલા થા, મેં પસ્તાતા હું, અભી ક્યા હુઆ, मैंने भगवान को खो दिया, अत सच्चे गुरु को खो दिया। खूब पोक मुकी ने रड़िया। जे थाय टाणे ये न थाय नाणे, ओ कहेवत छे, जे टाणे थाय ने नाणे न थाय। समय भगवान ने सत्पुरुष ना वचन में विश्वास राखी ने, हा पाड़ी देवी ने एना वचन में विश्वास राखी ने केम करवो, तो बहु मोटी साधना छे। બહુ મોટો ગુણ કહેવાય, બહુ મોટી આવડત કહેવાય, બહુ મોટી સ્કિલ કહેવાય, બહુ મોટું ભણતર કહેવાય આ। બધાને બે હાથ જોડે વિનંતી કરું છું, આટલું શીખજો સત્સંગમાં આવીને, ભગવાનને સંત કેમ કરી લેવું, બસ અદવચનને અદર ઝીલી લેવું, ભલે દયાળુ, બહુ મજા છે એમાં। રામાન સ્વયંનું ન માન્યું ને અંતે રડ્યા માથા પછાડે, અરે મેને સચ્ચે ગુરુ કો છોડી દીએ, ખો દીયા ગે। કોઈએ કહ્યું કે રામાન સ્વામી ગયા, પરંતુ રામાન સ્વામી ના જેવા જ અત્યારે ગાદી ઉપર બિરાજમાન છે, હવે એમને ચોટી પડો નહીં તો એ ખોઈ નાખશો કાલે। તો કોણ? તો કે સહજાનંદ સ્વામી। ઓ સહજાનંદ, સહજાનંદ તો મેરી સાથ વન મેં ઘૂમતા થા કે, ઓ સહજાનંદ તો મારી જોડે વનમાં ફરતો હતો કે, એને એને હું ગુરુ ધારું? એ તો મારો મિત્ર છે કે એને ગુરુ કરું? કાલે વારનો ઓળખ્યા નતા ને સહજાનંદ સ્વામી પાસે લઈ ગયા। મહારાજ કે, એ મોહનદાસ, આમ કરીને મહારાજે તાળી પાડી, એ મોહનદાસ, આમ તાળી પાડીને ત્યાં મોહનદાસને થઈ ગઈ સમાધિ। સ્વામિનારાયણ ભગવાને આ બહુ મોટો સિઝનેબલ ધંધો એ વખતે ચાલુ કરેલો, સિઝનેબલ ધંધો હતો। સિઝનેબલ બિઝનેસ હોય ને, કેરીના સિઝનમાં કેરી, એની સિઝન પતે એટલે ધંધો બંધ થઈ જાય, પતંગની સિઝનમાં પતંગ રાખે, દારૂખાનાની સિઝનમાં દારૂખાનો રાખે, આ કહેવાય સિઝનેબલ ધંધો। શ્રીજી મહારાજે ફક્ત 5-7 વર્ષ માટે જ માંગરોળને, લોજને, મેઘપુરને, અગતરાયને સ્વામિનારાયણ ભગવાને આ સિઝનેબલ યુક્ત સમાધિ પ્રકરણ ચાલુ કરેલું। અને સહેજે કરાવે જનને સમાધિ, રહે નહીં કશી અલ્પ ઉપાધિ, જુએ જઈને જનશ્રીજી ધામ, એ તો ખરું આ ઈશ્વરનું જ કામ। અને મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કરેલું, આ મોહનદાસને તાળી પાડીને, એ મોહનદાસ કહ્યું ને, ત્યાં થઈ ગઈ સમાધિ। મોહનદાસને સમાધિ ઉતારી
અને સમાધિ ઉતરીને નજરો નજર જોયો તો મહારાજનો મહિમા જાણ્યો ને, એમ જેમ લાકડી વડે ને એમ મોહનદાસ મહારાજના ચરણમાં દંડવત કરીને પડી ગયા, ચરણ પકડી લીધો. અલે આ સહજાનંદ, ત્યાં તો મને આજ સુધી ખબર જ ના પડવા દીધી કે તું કોણ છું. અલે હું તને જ્યારે મળતો હતો ત્યાં પેલો મોટા ખરે, એટલે ટૂંકારો કરે, એ 35-40 વર્ણન, મહારાજ 70 વર્ણના, ડબલ મોટા ને. એટલે મહારાજને કે અલે એ નીલકંઠ, હું તને જ્યારે જ્યારે મળું ત્યારે પૂછતો હતો કે તું કેમ નીકળ્યો છો, તું મને પૂછતો હતો તમે કેમ ઘર છોડ્યું, હું કહેતો હતો કલ્યાણ કે વાસ્તે, તું ભી બોલતા હતા મેરી જૈસે કલ્યાણ કે વાસ્તે, ક્યો મુઝે ગુમરાહ ક્યો કરતા હતા, કહો મને તું ગુમરાહ કેમ કરતો હતો કહો. ત્યારે મહારાજ કે અરે મોહનદાસ, મેને ક્યાં ગલત કિયા, મેને ક્યાં ગલત કહા, તું બોલતે થે મેં કલ્યાણ કે વાસ્તે, મેં ભી બોલતા થા કે મેં ભી કલ્યાણ કે વાસ્તે, તું તુમ્હારે કલ્યાણ કે લીએ નિકલે થે, મેને ક્યાં બોલા થા કે મેરે કલ્યાણ કે લીએ નિકલા થા, મેં અનંત જીવો કા કલ્યાણ કે લીએ નિકલા થા, તું તુમ્હારે કલ્યાણ કે લીએ નિકલે થે, હું અનંતના કલ્યાણ કરવા માટે નીકળ્યો હતો, તું તારા કલ્યાણ કરવા માટે નીકળ્યો હતો. શબ્દ એકનો એક છે હો, પરંતુ અનંતના કલ્યાણ કરવા નીકળેલા સહજાનંદ સ્વામી. અને પછી પ્રતાપ જોયો તો, અરે સહજાનંદ, રામાનંદ કી મુઝે કોઈ કમી નહીં હૈ કહો, રામાનંદની હવે મારે કોઈ ખોટ નથી, હવે મને તું દીક્ષા આપી દે કહો. હવે પાછો ટૂંકારો કર્યો, તું દીક્ષા આપી દે કહો. અને મહારાજે એમને દીક્ષા આપી, સાધુ થયા, મહિમા આમ જાણો ને ચોંટી પડ્યા હો. અને પછી સાધુ થયા, વજ્રાનંદ સ્વામી નામ પાડ્યું મહારાજે, એમનું નામ પાડ્યું વજ્રાનંદ સ્વામી. શું નામ હતું વેલા, જરા બધા બોલો છો કે શું નામ પાડ્યું, હજુ બધા બોલતા નથી, શું નામ પાડ્યું, વજ્રાનંદ સ્વામી નામ પાડ્યું. હવે વજ્રાનંદ સ્વામીને મહારાજનો મહિમા થઈ ગયો. મુક્તાન સ્વામીને કહ્યું, મુક્તાન સ્વામી હવે હું તો ઉંમર 40 વર્ષની થઈ, મને દયા કરો કે જલ્દી જલ્દી હવે મારે કંઈક ટૂંકમાં પતી જાય એવું શું, તો કે ધ્યાન કરો. કોનું, તો કે આ મૂર્તિનું, મહારાજનું ધ્યાન કરો. અને પછી તો ખાંચે ટીને આદુ ખાઈને મંડ્યા, શું કરવા ભેલા, ધ્યાન કરવા. તે રોજ 5-5, 10-10 કલાક ધ્યાન કરે અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરે. એક દિવસ મહારાજે પૂછ્યું કે એ વજ્રાનંદ સ્વામી તમે કોનું ધ્યાન કરો છો, ત્યારે વજ્રાનંદ સ્વામી બોલે છે, મોહનદાસ કહે માલિક મેરા, ધ્યાન કરું મેં કપટી તેરા. શું કહે છે આ મોહનદાસ, જૂના નામથી બોલ્યા છે, મોહનદાસ કહે માલિક મેરા, ધ્યાન કરું મેં કપટી તેરા, એ કપટી તારું ધ્યાન કરું છું. કયો મહારાજ, કે મને કપટી કેમ કહો છો, અરે કપટી નહીં તો બીજું શું, 20 વખત તું ભેગો થયો ને 20 વખત જુદો પડ્યો હાથ વરોમાં, સમજ્યા, તો આય ત્યાં તારું બધું છુપાઈ છુપાઈને રાખ્યું, હે કપટી નહીં તો બીજું શું, જો આ સુધી ખબર પડવા દીધી હોય તો મારે ક્યાંય દ્વારકા નહોતું જવું, ક્યાંય જાત્રા નથી કરવી, તારા ચરણમાં બેહી ના ગયો હોત, આ કપટી નહીં તો બીજું શું, બસ હવે મને તારી મૂર્તિ આપી દે કે બીજું કાંઈ જોતું નથી. કેવો ટૂંકારા કરતા જાય ને વાત કરતા જાય, પણ મહારાજને દેખીને આનંદ 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 થઈ ગયો. એનું કારણ શું હતું પહેલા, એ જ મહારાજ વનમાં જોડે હતા હો, એ જ મહારાજ જોડે જોડે 20 વખત મળ્યા હતા અને 20 વખત જુદા પડ્યા હતા, પણ આનંદ નહોતો, હવે આનંદ થઈ ગયો. એનું કારણ શું હતું, એ વખતે ઓળખ્યા નહોતા અને હવે ઓળખ્યા કે આ કોણ છે, ઓળખ્યા આ કોણ છે. કહ્યું ને ગાંધીજીને ઓળખ્યા નહોતા એટલે ગાળ્યો દી દીધી, પરંતુ ઓળખ્યા એટલે એમના પગમાં પડી ગયા, ઓહો હો તમે આવા છો. ભગવાનની જ્યાં સુધી ઓળખ ન થાય ત્યાં સુધી એનો આનંદ ના આવે. મુક્તો, મોટા સંતો દ્રષ્ટાંત આપતા, એટલે એક ખેડૂત ખેતી કરતો હતો ને ખેતરમાં હળ હાંકતા હાંકતા એને ચરુ મળ્યો, એક ચરુ મળ્યો, ચરુ એટલે સમજ્યા મોટો એક રંગાડા જેવો હોય, બોલ્યો મોટો પોટ, બિગ પોટ, એક ચરુ મળ્યો. અને એણે જોયું અંદર હતી નાના નાના કાચના કટકા, હકીકતમાં કાચ નહોતા, એ બધા મણી હતા, ચંદ્રમણી હતા. શું હતું બધું, ચંદ્રમણી, કરોડો કરોડોની કિંમતના ચંદ્રમણી. પરંતુ પેલો ખેડૂત ગામડાનો એટલે ઓળખે નહીં, એટલે એણે શું કર્યું, છોકરાને બોલાવીને કે એ બેટા, જો તું રોજ હવાર સાંજ આવે છે ને અહીંયા ચકલા ઉડાડવા, તે તારે પેલી ગોફણીમાં કાંકરા ગોતવા પડતા હશે નહીં, તો કે હા, આ કાંકરા, આ ચરુ પડ્યો છે એમાં જો આ નાના નાના કાંકરા પડ્યા છે ને એનાથી ચકલા ઉડાડજે. કે હવે ઓળખતો નહોતો, હતા ચંદ્રમણી કરોડોની કિંમત ના હો, પણ એણે શું જાણ્યું, પેલા કાંકરા છે.
એટલે એને ગોફણીમાં ઉડાડવા માંડ્યા, ચકલા ઉડાડવા વાપરી નાખ્યા. એમાં એક ચંદ્રમણી આરપાર કાણાવાળો હતો, એટલે એણે જોયો ઘારું છે ગાંડે બાંધવા જેવો છે, જેમ પેલા તમે રાખડી બાંધો ને એમ એણે દોરો બાંધી અને કાંડે બાંધ્યો, તેમ જગારા માર્યો. ખુશ થાય છોકરો. થોડા દિવસ પછી એના બાપની જોડે નાના શહેરમાં ખરીદી કરવા ગયા હશે ત્યારે પેલો કરિયાણાની દુકાનવાળાએ પૂછ્યું, એટલે એ છોકરા આ જગારા મારે છે, વસ્તુ આઈટમ સારી છે, આપીશ તાર? તે કે તમે શું આપો? કે એક રૂપિયો આપો. બોલે છોડીને આપી દીધો રૂપિયો અમને. બોલો સારું, આવી ખબર હોત તો બધા રૂપિયા રૂપિયા તને વેચી ના જાત કે આટલા બધા હતા. સમજ્યા? મેં તો કો કાંકરા તરીકે ઉડાડી દીધા કે જે આવીએ ચલો રૂપિયો તો આવ્યો. રૂપિયાવાળાએ 10માં વેચી એ વસ્તુ, 10વાળાએ 100માં વેચ્યો ચંદ્રમણીઓ, 100વાળાએ 100,000માં વેચ્યો, 100,000વાળાએ 1,000,000માં વેચ્યો, 1,000,000વાળાએ આગળ કરોડમાં વેચ્યો અને મુંબઈ જેવા શહેરમાં પહોંચ્યો. આ ફરતો ફરતો જેવો ઝવેરી મળ્યો ને એવી ઓળખાણ પટ કરતા ગયા અને એવા પૈસા ઉપજતા ગયા. પહેલા આઈટમ એની એ હતી, વસ્તુ એની એ હતી, પરંતુ પેલાને ઓળખ્યા નતા ને, ઓળખી નથી, કાંકરા ઉડાડવા વાપર્યા અને એમાંથી 1,00,000 રૂપિયા ઉભા થયા, એમાંથી 1,00,000, એમાંથી 1,00,00,000. બોલો કરોડ સુધીમાં વેચાણો છેલ્લે. જેણે કરોડમાં લીધો હતો ને એ વ્યક્તિ મુંબઈના મોટા ઝવેરી અને ઝવેરીના ત્યાં વેચવા જાય છે ડબ્બીમાં મૂકીનો. પૂછ્યું પેલા શેઠ શેઠ છે? તો કે શેઠ તો અત્યારે બેલ્જિયમ ગયા છે. બેલ્જિયમ કહેવાય ને મોટું, શેઠ તો બેલ્જિયમ ગયા છે. તો હવે તો કે એમનો છોકરો ઘેર ઓફિસમાં બેઠો છે. તો કે આ મારે સોદો કરવો છે ને, છોકરાનું કામ નહીં. છોકરાને ખબર પડી, કેમેરામાં જ જોયો કોઈક આવ્યા છે મોટા શેઠીઓ, એટલે એને બોલાવ્યો, એ અહીં આવો, શું છે? કે તો કે એક આઈટમ લાવ્યો હતો પણ તારું કામ નહીં, બતાવો તો ખરા. 24-25 વર્ષનો છોકરો, એણે પેલી નંગ જોયો, પેલો ચંદ્રમણી જોયો અને કહી દીધું, બોલો શેઠ કેટલા લેવા છે? તું કેટલા આપીશ એમ કે ના બદલામાં? આવતીકાલે સવારે 200 મજૂરને લઈને આવો, મારી વખાર છે, હોનાની વખાર. વખાર એટલે સમજ્યા ને, ગોડાઉન. એમાંથી 200 મજૂર હોનું લઈ જાય, ગાંડા બાંધી બાંધીને માથે ઉપાડી શકે એટલું હોનું લઈ જાય અને હાં સુધી સૂર્યાસ્ત થાય ને સૂર્ય આથમે ત્યાં સુધી જેટલું હોનું લઈ જાઓ નાના બદલામાં એટલું તમારા બાપનું. કે બસ બહે મજૂર હવારથી હાં સુધી હોનું જેટલું લઈ જાય ને એટલું તમારું. બોલ્યો કે અલ્યા મશ્કરી નથી કરતો ને? અરે મશ્કરી નહીં, લઈ જાઓ, જાઓ બસ, સોદો ફાઇનલ ફાઇનલ. બીજે દાડે એણે તો હોનું માંડ્યું, 200 મજૂરે હોનું લેવા માંડ્યું હાં સુધી. હો આખા બજારમાં હાહાકાર મચી ગયો. છોકરાએ ઊંધું માર્યું, છોકરાએ ઊંધું માર્યું. છોકરાનું રૂવાડું નહોતું હળતું. સોનું કહ્યું. 2 દાડા પછી એના બાપા વિદેશથી આયા ને પૂછ્યું, બેટા મારી ગેરહાજરીમાં શું શું ધંધો કર્યો મને બતાય. છોકરાએ કહ્યું કે બાપા બીજો તો બધો પરચૂણ કર્યો પણ એક હોલસેલ વેપાર કર્યો છે. શું કર્યો છે? એ કે એણે પેલી ડબ્બીમાં પેલો ચંદ્રમણી બતાવ્યો. બાપુજી આ આઈટમ શું છે ખબર નથી પણ કિંમત મેં આટલી ચૂકવી છે. શું ચૂકવ્યું આના બદલામાં? 200 મજૂર હવારથી હાં સુધી હોનું ગોડાઉનમાંથી લઈ જવા દીધું છે. ત્યારે પેલો એનો બાપો હસતો હસતો શું કહે, બેટા બિચારાને ત્યાં છેતરી લીધો. કહો શું કહે છે? છેતરી લીધો. આપણી કમાણીમાંથી ત્યાં 5% ના આપ્યા. આપણે જે કમાવાના છીએ નાના બદલામાં એમાં તે 5% કિંમત ના આપી, છેતરી લીધો. હવે આટલું બધું આપ્યું તો એ શું કહે છે? છેતરી લીધો. બાપા તો આની ઓરિજિનલ કિંમત કેટલી? અરે બેટા ચંદ્રમણી છે આ. શરદ પૂનમની રાતે ખબર પડશે. શરદ પૂર્ણિમાની રાત્રે આપણા ચોકની અંદર આ ચંદ્રમણીને દૂધે ધોઈને સોનાની ડીશમાં મૂકીએ ને અને જ્યાં ચંદ્રનીના મણીની એકતા થાય ને એટલે આકાશમાંથી વરસાદ થવા માંડે. શાનો? હોનાનો. હોનાનો વરસાદ થવામાં આખી રાત વરસે. હું આ હવે ત્યાં આપીએ તો કશું નથી આપ્યું કે એક દાડાની કમાણી ના આપી, આની આટલી બધી કિંમત છે. કે હે હે નહી, હા હું તો આંખ્યું થઈ ગઈ પોળી. હવે આ જ વસ્તુ ખબર નથી તો પેલા છોકરાએ કેટલામાં વેચી હતી? વહેલા 1 રૂપિયામાં. અને આખો ચરું કેવી રીતે ક્યાં કાઢ્યો હતો? વહેલા ક્યાં કાઢ્યો હતો? વહેલા ગોફણીમાં, ચકલા ઉડાડવામાં. બોલો આ ચંદ્રમણી છે ભાઈ, આ સ્વામિનારાયણ ભગવાન ચંદ્રમણી છે.
આલોકની વસ્તુની કિંમત થાય, આની કિંમત ન થાય. એ ગોફણમાં ઉડાડે છે ભાઈ, એને ખબર નથી સ્વામિનારાયણ ભગવાન શું છે ને કેવા છે, એને ખબર નથી, એટલે ગોફણમાં ઉડાડી દે છે. સમજ્યા? જેને કંઈક ઓળખ્યા છે. સ્વામિનારાયણ ધર્મ બહુ હાળો, આ રૂપિયામ વેચ્યો કહેવાય. હો, કોઈ હોમાં વેચે છે, કોઈ હજારમાં વેચે છે, સ્વામિનારાયણની કિંમત કરે. એવા મહારાજને ઓળખાવનારા એવા ઝવેરી મળે ને તો એની સાચી કિંમત કરે ભાઈ, તો એની સાચી કિંમત થાય. અને ઓળખાય ને ત્યારે એમ થાય કે આ હા હા, પતી ગયો બધું, હવે આપણે હવે કાંઈ કરવાનું જરૂર નથી. એ તો નિષ્કુળાનંદ સ્વામી જેવા એટલે ગાય ભયલાઓ કે સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલાટ્યા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલાટ્યા રે, ભાંગી મારી ભાવ ભાવની ભૂખ રે, ભાંગી મારી ભાવ ભાવની ભૂખ રે, કંગાળ ને પણો રે બાઈ મારો કાઢિયો રે, દિન ટાળી કીધા છે જો દાતાર રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલાડ્યારે. આ ચંદ્રમણીને જેને ઓળખ્યો ને, ભગવાનને જેને ઓળખ્યા, મોહનદાસે ઓળખ્યા, સાધુ થઈ ગયા. બોલો, સાધુ થઈ ગયા. મુક્તાનંદ સ્વામી 19 માસ સુધી સ્વામિનારાયણ ભગવાનની જોડે રહ્યા, પરંતુ બહુ મોટા સંત છે એમ ઓળખતા હતા. પણ જ્યારે રામાનંદ સ્વામી અંતરધ્યાન થયા, મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું, અને મુક્તાનંદ સ્વામીને કોઈએ કહ્યું, મયારામ ભટ્ટે જઈને ભુજમાં જઈને કહ્યું કે આ સહજાનંદ સ્વામીએ તો બધું પાખંડ કરવા માંડ્યું છે, સમાધિઓ કરાવે છે. સ્વામિનારાયણ ભગવાનને ઠપકો આપવા આવ્યા, ઠપકો આપવા વઢવા આવ્યા. આ એમ કે, એ સહજાનંદ સ્વામી આ શું પાખંડ કરો છો? મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગમાં ન થાવું ફેલી. હે મહારાજ, આ બધા શું ફેલ ફતુર કરો છો બધા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે, હારું સ્વામી, મને ખબર નથી પડતી આ ફેલ ફતુર છે કે શું છે. સ્વામી, હું જેની સામું જોઉં એમ સમાધિ થઈ જાય છે, એમાં હું શું કરું? અરે એમ કે સમાધો થતો હશે કે? એક સંત હતા ને મહારાજ કે, મુક્તાનંદ સ્વામી મહારાજ કે, મુક્તાનંદ સ્વામી આ સંત સામું જોવો જોઈએ. સંતની ને મુક્તાનંદ સ્વામીની એક નજર થઈ, પેલા સંતને સમાધિ થઈ ગઈ. મહારાજ કે, સ્વામી આ શું પાખંડ કર્યું? અરે મને ખબર જ ના પડી, મારું બેઠું મેં બે સામું જોઈને સમાધિ થઈ ગઈ. મારે આવું જ થાય છે તારે કે, હો તમને થયું ને એવું જ મારે થાય છે. આખી રાત મુક્તાનંદ સ્વામીને ઊંઘ ના આવી. ક્યારું સાચું શું આમાં? મુક્તાનંદ સ્વામી હવારમાં શૌચવિધિ કરવા નીકળ્યા ખાખરાના જંગલમાં, અને એ વખતે રામાનંદ સ્વામીના દર્શન થયા. દૂરથી રામાનંદ સ્વામીના દર્શન થયા, અને રામાનંદ સ્વામી એ વખતે આવીને કહે છે, હે મુક્તાનંદ સ્વામી, ચરણમાં પડવા જાય છે. ત્યારે કે રામાનંદ સ્વામી કે, છેટારો મહા સ્વામી, કેમ ઉદાસ છો, મારાથી દુઃખી છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, હે મહારાજ. રામાનંદ સ્વામી કહે છે, હે મુક્તાનંદ સ્વામી, તમે કોમાં કોનામાં શંકા કરો છો? ક્યાં શંકા કરો છો તમે? ક્યાં તરકુતર કરો છો તમે? અમે કહ્યું તું એ ભૂલી ગયા? અમે ડુગડુગી વગાડનારા છીએ ને ખલા ખરા ખેલ ભજવનારા તો આ છે. અમે જ્યારે પહેલવેલા કે અમે મળ્યા ત્યારે કહ્યું હતું કે સત્સંગના ધણી આવી ગયા, ભૂલી ગયા? સ્વામી અમે તો તમારા ગુરુ, આ તો તમારા સદગુરુ છે, આ બધું શું માંડ્યું છે? અને રામાનંદ સ્વામી ઓળખાણ પડાવીને મુક્તાનંદ સ્વામી એકદમ રડી પડ્યા, મહારાજ, અરે સ્વામી, મેં તો મહારાજને ઓળખ્યા નહીં. કંઈ વાંધો નહીં, જાઓ કગરી પડો હવે. અને ત્યાંથી રામાનંદ સ્વામી અદૃશ્ય થયા. મહારાજને ઓળખ્યા ને કે આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, હે મારા ગુરુ ભાઈ નથી. અને એ જ વખતે મુક્તાનંદ સ્વામી પોતે બગીચામાં ગયા, ફૂલ ચૂંટ્યા, હાર બનાવ્યો, આરતી તૈયાર કરી, અને કાલવાણી મુકામે સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા છે. અને રામાનંદ સ્વામી, અરે મુક્તાનંદ સ્વામી, આવીને પહેલવેરી સંપ્રદાયની આરતી ત્યાં બનાવી છો કે, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહાય
સહજાનંદ દયાળો સહજાનંદ દયાળો ભૈરવંત બહુનામે પ્રભુ જય સદગુરુ સ્વામી. છેલ્લી બે લીટીમાં શું કહે છે? પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મ દે છોટે કાળ કર્મથી છોટે કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી. અને છેલ્લી લીટીમાં આશીર્વાદ આપી દીધો. આયવસર કરુણા નિધિ કરુણા કૌકે દે વાલે કરુણા કૌકે દે મોક્તાનંદ કહે મોક્તે મોક્તાનંદ કહે મોક્તે સોગમ કરે સે દે પ્રભુ જય સદગુરુ સ્વામી. અને આરતી જ્યાં પૂરી થઈ ને ત્યાં મુક્તાનંદ સ્વામીએ ચરણમાં ઘૂઘરા બાંધ્યા અને હાથમાં કરતાલ લીધી અને મુક્તાનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું. જન્મ સુધાર્યો રે હો મારો જન્મ સુધાર, બોલો બધા રે હો મારો, એ માણિયા નટવર ધારમાં દુલારો, માણિયા નટવર ધારમાં દુલારો, જન્મ સુધાર્યો રે હો, બોલો જન્મ સુધાર્યો રે હો મારો, અરે કરુણા અતિશય રે હો કીધી, કરુણા અતિશય રે હો કીધી, ભાવ જળ મૂળતા માય ગ્રહે લે દે, ભાવ જળ મૂળતા સ્વામી ચાર પદ બનાવ્યા છે, નાચ્યા છે કરતાલ લઈને. હવે તમને પ્રશ્ન પૂછું, એ મુક્તાનંદ સ્વામીને આજે જ મહારાજ મળ્યા હતા? મળ્યા નટવર ધર્મ દુલારો, શું આજે જ મળ્યા હતા? અલ્યા 19 મહિના પહેલા મળ્યા હતા, લોજમાં મળ્યા હતા. પણ આજે આટલો બધો આનંદ કેમ હતો? કહેશો અત્યાર સુધી ઓળખ્યા નતા ભાઈ, જોડે રહ્યા પણ ઓળખ્યા નતા, અને આ ઓળખ્યા એનો આનંદ હતો. બસ આપ સૌને વિનંતી એટલી જ કરું છું બાપા કે ઓળખજો, આ ધણીને ઓળખજો, ભગવાનને ઓળખજો, ભગવાનના ઘેરથી આવેલા મુક્તને ઓળખજો. અને ઓળખાય તો આનંદ આવે, નહીતર વસ્તુ એની એ હોય પણ આનંદ ના આવે ભાઈ. આ હા હા હા, આવા મહારાજ મળ્યા, આવા મહારાજ આપણને મળ્યા, એ જ મહારાજ અહીં મળ્યા છે ને બેઠા છો. આ ફોટો નથી, આ પ્રતિમા નથી, આ એ જ સાક્ષાત મહારાજ અહીંયા પ્રતિમા સ્વરૂપે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ એ જ બેઠા છે. ભક્તો એ ભાવ અંદરથી પ્રતિમાનો પ્રતિમા ભાવ કાઢી નાખજો. જેમ તમને 100 રૂપિયાની નોટ ખિસ્સામાં હોય દેખાય છે કાગળિયું, ધર્મ બધા કાગળિયાના છે હો, પાણીમાં નાખો તો પલળી જાય, બાળો તો હળગી જાય, ફાડો તો ફાટી જાય, પણ તોય તમે કોઈ દાડી એવું બોલ્યા કે સારું કાગળિયું ફાટી ગયું? આવું બોલ્યા કોઈ દાડો? શું બોલો પેલા? નોટ ફાટી ગયો. હળગી જાય તો શું બોલો? નોટ હળગી ગઈ. પલળી જાય તો શું બોલો? કાગળિયું પલળી ગયું. એવું બોલો પેલા? કાગળિયું ના બોલો, શું બોલો છો? નોટ નોટ પલળી ગયો. એટલે આ કાગળિયું જ ગુણધર્મ કાગળિયાના છે. તો અંદરથી તમને કાગળિયાનો ભાવ નીકળી ગયો અને નોટનો ભાવ દ્રઢ થઈ ગયો, એમ બસ અહીંયા તે પ્રતિમા ભાવ કાઢી નાખજો અને મહારાજ સાક્ષાત છે એવો ભાવ રાખજો, કામ પૂરું ભેલા. મરીને જેને પામવાના હતા એ જ મહારાજ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળી ચૂક્યા છે. આપણે મરીને ધામમાં જવાનું રહેતું નથી, ભગવાનનું મૂર્તિ પરમ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ એ જ પરમ પદ, એ જ જીવનો મોક્ષ. મુક્તો આટલો ભાવ લાવજો.
એક રૂપિયામાંથી રિઝર્વ બેંકનો સિક્કો વાગ્યો એટલે કાગળિયું નાર્યું, એ 100 રૂપિયા થઈ ગયા, 500 રૂપિયા થઈ ગયા, 1000 રૂપિયા થઈ ગયા, અંદરથી કાગળિયાનો ભાવ નીકળી ગયો. એમ આ રીતે કોઈ સામાન્ય નથી ભેલા, પુરુષોત્તમ નારાયણ છે. ભલે આપણને આંખે દેખાય છે પ્રતિમા જેવા, પણ પ્રતિમા નથી, સ્વયં ભગવાન પોતે આપણી વચ્ચે બેઠા છે, એ પુરુષોત્તમ નારાયણ પોતે છે. આ ભાવ સમજજો અને એમાંથી પ્રતિમા ભાવ કાઢજો. આપણને તો એ ભગવાન નથી મળ્યા ને, આ તો ફોટો છે ને, ના, સ્વયં ભગવાન પોતે આ પુરુષોત્તમ નારાયણ છે. ઓ, તમારા ઘરમાં રહેલી મૂર્તિને ફોટો ના સમજતા ભૂલમાં કોઈ દાડો, એ જ સ્વયં સાક્ષાત મહારાજ છે, સમજો. આ ભગવાન છે, દાદા ખાચરને મળ્યા હતા, આ મૂળજીને મળ્યા હતા, જે મુક્તાન સ્વામીને મળ્યા હતા, વ્યાપકાન સ્વામીને મળ્યા હતા, જે શિવલાલ શેઠને મળ્યા હતા, પગા શેઠને મળ્યા હતા, એ જ મહારાજ આપણને મળ્યા છે કે નથી મળ્યા? અલ્યા મળ્યા છે કે નથી મળ્યા? કેટલાને મળ્યા છે? આંગળી ઊંચી કરો છો? એ બસ આમાંથી પ્રતિમા ભાવ કાઢી નાખો એટલે મળ્યા છે. આ પ્રતિમા નથી, આ ફોટો નથી, આ સાક્ષાત છે. તો મળ્યા કે ના મળ્યા? અને જેને પ્રતિમા ભાવ રહી જાય એને મળ્યા ના કહેવાય, એના માટે મર્યા, એ મર્યા અને આ મળ્યા, આટલો બધો ફેરો. માટે મળ્યા છે પુરુષોત્તમ નારાયણ, આપણને મળ્યા છે. કેવી રીતે મળ્યા? કે તપરે તે કરવા જઈએ ને તપ કરીએ ને પછી આ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળે, આ તો કેવળ કૃપાનો માર્ગ છે. કેવી કૃપાથી ભગવાન સ્વામિનારાયણ મળી ગયા છો? એ ન્યાલકરણ મળ્યા ને ન્યાલ કર્યા, બોલો જો બધા, ન્યાલકરણ મળ્યા ને ન્યાલ કર્યા. એટલે ન્યાલ કર્યા છે કે નથી કર્યા પેલા? શું ફરીથી બોલો જો બધા, ન્યાલકરણ મળ્યા ને ન્યાલ કર્યા. વાહ ભાઈ વાલ્યો, કે તપ રે તે રથ અને છેલ્લી લીટીમાં શું કહે છે? જય રામ કહે સ્વામી સહેજ રે મરિયા, જય રામ કહે સ્વામી સહેજ રે મરિયા. અહીં વાતની વાતમાં વાલો અઢળ કઢળિયા, વાતની વાતમાં વાલો અઢળ ઓળખ્યા નતા ત્યારે ભિખારી પણ હતું ને, ઓળખ્યા એટલે આનંદ 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 થઈ ગયો, એને પૂરું નહીં ગયો, ઓળખ્યા. બસ ભગવાન ઓળખાય એ જ રીતે ભગવાનના મુક્ત ઓળખાય, કામ થઈ જાય. ઓળખાય, ઓળખાય ને એટલે કામ થઈ જાય. આહા, અને એ ઓળખાય કચ્છની અંદર અબજી બાપા, તમે નામ સાંભળ્યું હશે બધા, એવો બહુ મોટા દિવ્ય પુરુષ. હું તો પેલી આપણું વતનામૃત કે કંઈ છે, બધાને મૂર્તિના દર્શન થાય. હે, વતનામૃત હોય તો લાવશો છે ને વાતો, કે વતનામૃત કીર્તન સરિતા છે. હા, અને એમાં લાવો જરા, જો કચ્છના અબજી બાપા હતા, બહુ દિવ્ય પુરુષ મેલા. હા, જો એ આ દર્શન થાય છે ને, જે બે હાથ જોડીને દર્શન કરજો, તમારું પૂરું થઈ ગયું એટલામાં. બસ જો આ આ દિવ્ય પુરુષ અબજી બાપા, બહુ દિવ્ય પુરુષ, બહુ દિવ્ય પુરુષ. મોટો શું વાત કરું, ઓળખાય ને તો આનંદ આવે. આપણે અત્યારે ઓળખતા નથી ને એટલે આનંદ નથી. ઓ, આપણને એમ થઈ જાય ઘરકી બાજુ, એટલે ગાંધીજી જેવું થાય, એ ડોહલો ડોહલો કરતો હતો ઓલ્યો, પરંતુ જ્યારે ઓળખ્યા ત્યારે પગમાં પડી ગયો. આ અબજી બાપા કચ્છમાં હતા, અને અબજી બાપા એક એમણે હવે મુક્તો એક પ્રસંગ કહું. કચ્છની અંદર રામપર વેકરા કરીને ગામ છે. કયું ગામ પેલા? રામપર વેકરા. રામપર અને વેકરાની વચ્ચે માત્ર રોડ. કોઈ કચ્છમાં ગયા હશે તેમને ખબર હશે, માંડવી જતા રસ્તામાં રામપર વેકરા આવે. સ્વામિનારાયણ સંપ્રદાય ત્યાં કચ્છની અંદર 24 ગામની અંદર જબરજસ્ત ફૂલ્યો ફાલ્યો છે, અને એમાં રામપર વેકરામાં, રામપરમાં એક મંદિરની અંદર સાંખ્યોગી બા હતા, ધનબા, બહુ મોટા મુક્ત હતા. એમનું નામ શું હતું? ધનબા. સાંખ્યોગી ડોસી હતા, અને એમણે પારણ કરાયેલી, અને પારાયણમાં હજારો હરિભક્તો આવેલા, હજારો સાધુ આવેલા. અબજી બાપાને પણ આમંત્રણ આપેલું, એટલે બહુ મોટા દિવ્ય પુરુષ ભગવાનના ધામમાંથી આવેલા, અને એમને આમંત્રણ આપેલું એટલે એ પણ પધારેલા.
વેકરા મંદિરમાં એમનો ઉતારો હતો. મંદિરની સામે જ રામપરમા પારાયણ, પણ સામે વેકરાનું મંદિર, બે મંદિર હામ સામે હો, આ ગામનું મંદિર અહીં અને વચ્ચે રોડ, ને સામે પેલું મંદિર, બે મોટા જબરા મંદિર આજે એવા જ છે. વેકરા મંદિરમાં ઉતારો સવારના, ત્યાં કચ્છની અંદર પારાયણનો ટાઈમ શું હોય ખબર છે? આપણે અહીં ગુજરાતમાં 9 થી 12 આપણે એવું હોય, 9 વાગે ઉઠીને આવતા ના હોય ને, આપણે બધા ઊંઘણશી હોય ને એટલે, અને કચ્છમાં સવારનો ટાઈમ હોય 5 થી 8, સવારમાં 5 વાગે પારાયણ ચાલુ થાય ને 8 વાગે પૂરી થઈ જાય. બોલો, 8 વાગે બધા ખેતર જાય પછી. બોલો, એટલે ત્યાં સવારમાં 5 વાગે વહેલા ઉઠીને પારાયણ ચાલુ થઈ ગયેલી, આખું મંદિર ભરાઈ ગયેલું રામપરનું. વેકરામાંથી, મંદિરમાંથી બાપા શ્રી અબજી બાપા પરવારી અને રામપર આવતા હતા, મંદિરમાં આવતા હતા અને મંદિરના પગથિયા ઉતરતા હતા. ત્યાં ઊંચા ઓટલાવાળા મંદિર, કચ્છના મંદિર બધા ઊંચા ઓટલાવાળા, કોઈ કચ્છમાં ગયા હોય ને દર્શન કર્યા હોય ખબર હશે. અને ત્યાં અબજી બાપાનો હાથ ચાલેલો જે સેવક એ હરિભક્તે, એણે કહ્યું કે બાપા પેલા ખૂણામાં આવો ને. આમ ખૂણામાં લઈ ગયા. બાપા કે શું છે? ત્યાં એક હરિભગત માથે ઘૂમટો તાણી, ચાદર ઓઢી અને ધ્યાનમાં બેઠેલા. બાપાને કે બાપા આ ધ્યાન કરે છે. બાપા કે કોણ છે? ત્યાં કે બાપા આ માથકના કલ્યાણસંગજી બાપુ છે. દરબાર હતા, નામ શું હતું એમનું? કલ્યાણસંગજી બાપુ. માથકવાળા કલ્યાણસંગજી મેં બાપા રોજ 10 કલાક ધ્યાન કરે છે. કેટલું રોજ ધ્યાન કરતા? 10 કલાક. સવારના 4 વાગે ધ્યાનમાં બેસે છે, તે બપોરના 2 વાગે ઉઠે છે. 10 કલાક ટટ્ટાર બેહીને ધ્યાન કરે છે. બાપા ધ્યાની કહેવાય છે આ માથકના કલ્યાણસંગજીભાઈ, માટે એમને આશીર્વાદ આપો. એમ જોડે લઈ ગયા પડખે, ધ્યાન કરવા બેઠેલા ને એમની પડખે. ત્યાં બાપા શ્રી બહુ દિવ્ય પુરુષ અંતરિયામી પણ બોલ્યા, બાપા કે કલ્યાણસંગજી ભાઈ, તમે ધ્યાન કરો છો પણ તમને મૂર્તિ તો દેખાતી નથી. હા, એટલે તમે ફાંફા મારો છો. ફાંફા ફાંફા એટલે સમજ્યા પહેલા? વ્યર્થ પ્રયત્ન, એને ફાંફા કહેવાય. આ તો ફાંફા મારે છે, ભલે 10 કલાક ધ્યાન કરે છે પણ મહારાજની મૂર્તિ દેખાતી નથી. જો અમારી પાસે આવે, શું બોલ્યા બાપા? અમારી પાસે આવે તો અમે આમ ચપટીમાં મૂર્તિ આપી દઈએ. શું બોલ્યા? ચપટીમાં મહારાજ આપી દઈએ. આટલું જ્યાં બોલ્યા, હવે પેલા જોડે હરિભગત હતા ને, એ તો સ્તબ્ધ થઈ ગયા. 10 કલાક ધ્યાન કરે છે ને મૂર્તિ નથી દેખાતી? બાપા કે નથી દેખાતી, પૂછો એમને. એટલું કહીને બાપા પાછા વળ્યા, પગથિયું ઉતરતા હતા અને પેલા કલ્યાણસંગજીભાઈને સાંભળ્યો શબ્દ, સાંભળ્યો ને પેલો ધ્યાનમાં બેઠા બેઠા, 10 કલાક ધ્યાન કરે છે પણ મૂર્તિ દેખાતી નથી. પોતે પોતાને જાણતા હતા. એકદમ માથેથી ઉગાડ્યું, ચાદર ઉગાડી અને ઊભા થઈને મહિમા સમજાણો, આહા આવા બાપા. હું એમને તો ભગત સમજતો હતો, આજુ એક બહુ મોટા ભગત છે, પરંતુ આવા બાપા. અને મારું અંતર્યામી પણ કહી દીધું કે 10 કલાક ધ્યાન કરે છે મૂર્તિ દેખાતી નથી. હા, સાચી વાત છે, હું ફાંફા મારું છું, પ્રયત્ન કરું છું, મથું છું પણ મેળ પડતો નથી. અને બાપા એમ કહે છે કે અમારી જોડે આવે તો આમ ચપટીમાં મૂર્તિ આપી દઈએ. આટલું જ્યાં કહ્યું ને, એકદમ મહિમા સમજાણો, આવા છે અબજી બાપા, આવા છે. અને મહિમા સમજાણો, એકદમ દોડ્યા. દોડીને અબજી બાપા જ્યાં પગથિયા ઉતરતા હતા, પગથિયામાં આવીને ચરણ પકડી લીધો. બાપા તમે કહો છો એમ જ છે, 10 કલાક છેલ્લા 15 વર્ષથી ધ્યાન કરું છું પણ મૂર્તિ દેખાતી નથી. બાપા મારી પર દયા કરો. તમે કીધું કે ચપટીમાં મૂર્તિ આપી દઈએ, આપી દો બાપા, મારી પર દયા કરો, ચપટીમાં આપી દો. ત્યારે બાપા એનો હાથ ઝાલ્યો, કલ્યાણસંગજીભાઈનો હાથ ઝાલ્યો. અને મોટા પુરુષ જેનો હાથ ઝાલે ને એટલે પતી ગયું, સમજી લેજો, ફાવી ગયા. હાથ ઝાલ્યો ને કહ્યું, ચલો કલ્યાણસંગજીભાઈ ચપટીમાં મૂર્તિ આપી દે. ચલો સામે રામપર મંદિર રોડ વટીને સામે મંદિરમાં ગયા. સિંહાસનમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ બિરાજતી હતી અને સભા ભરીને આખું મંદિર બેઠેલું. અને જૈન બાપા અબજી બાપા બોલ્યા, કલ્યાણસંગજી ભાઈ આ કોણ છે? આમ આંગળી કરીને સિંહાસન આમ આંગળી કરીને બોલ્યા, આ કોણ છે? આમ જ્યાં ભગવાન આમ આંગળી કરીને બોલ્યા, કોણ છે કીધું. અને વચ્ચેનો પડદો જે હતો, અવરભાવનો, દેહભાવનો પડદો હતો, તોડી નાખ્યો. અને કલ્યાણસંગજી ભાઈ 15 વર્ષથી મતતા હતા, મેળ નહોતો પડતો. અને ત્યાં મૂર્તિ ઝળાલાલ 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 કે ફરર દે જના છૂટે ફુવારા, ફરર દે જના છૂટે ફુવારા, મોરતીને ચારે કોરા, મોરતીને ચારે કોરા. અને રો મે રો મમા ઓડે ખુશબો, રો મે રો મમા ઓડે ખુશ.
ખને ફોરમ ફોરા રે તેજના સમૂહ, અને તેજના સમૂહમાં મહારાજે દર્શન માંડ્યા, ચાલુ કર્યા, આપવા માંડ્યા. અને ત્યાં જીત્યા કલ્યાણસંગજી ભાઈએ જ્યાં મહારાજના તેજોમય દર્શન માંડ્યા થવા, આ હા 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 ઓ હો, મહારાજ તમે આવા છો, મહારાજ તમે આવા છો, આમ જ્યાં કીધું ને ત્યારે અબજી બાપા જોડે ઉભેલા, એમાંથી તેજ માંડ્યું છૂટવા, ત્યારે એની હમ જોઈને બોલો ઓ હો બાપા તમે આવા છો, ત્યારે અબજી બાપો બોલ્યા અલ્યા તું આવો છો, આમ જ્યાં કીધું ને તું આવો છો, ત્યાં એમની મૂર્તિમાંથી એમના પોતાના શરીરમાંથી દિવ્ય કરી નાખ્યો, આત્માને પુરુષોત્તમ રૂપ કરી નાખ્યો, ઝળાલાળ ઝળાલાળ માંડ્યું તેજ છૂટવા, અને આમ આમ જોઈને બોલે ઓ હો 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 આ હા હા હા, આખી સભા જોઈ રહેલી પહેલા ઓ હો 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 આ હા હા હા, મુક્તો અને આનંદમાં માંડ્યું નાચવાને કૂદવા, એ ન્યાલકરણ બાપે મને ન્યાલ કર્યો, ન્યાલ કર્યો, શું બોલે ભાઈલા, ન્યાલ કર્યો, ન્યાલ કર્યો, સમજ્યા, આ ઓળખ્યા ને ત્યારે ખબર પડી કે ઓ હો 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 આ હા 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 ઓ હો 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 આ હા હા, ઓળખાય ત્યારે આનંદ આવે ભાઈ, એમ ઓળખી લેજો, ઓળખી લેજો આ ભગવાન કેવા છે, એના મુક્ત કેવા હોય, એમના દિવ્ય સત્પુરુષ કેવા હોય, એ રીતે ભગવાનના ધામમાંથી આવેલા હોય એવા સત્પુરુષને ઓળખવા, ભગવાનને ઓળખવા બહુ મોટી ઘાંટી છે. અને એટલે તો કીર્તનમાં લખ્યું છે, મોટા ઓળખવા એ છે ઘાંટી, મનુષ્ય ભાવને રહી જાય, મનુષ્ય ભાવની આંટી રહી જાય, અને એટલે ઓળખાય નહીં, પરંતુ જ્યારે ઓળખાય ત્યારે એનું પૂરું થયા વગર રહે નહીં. મહારાજના ચરણોમાં એ જ સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા છે, એ જ અબજી બાપા પણ એ દિવ્ય રૂપે બેઠા છે, એમના દિવ્ય પુરુષ આવા ગુરુજી પણ એ બેઠા છે, ત્યારે એમના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરું, હે મહારાજ, હે બાપા, હે બાપજી, જે જે કોઈ આજે આવ્યા છે અહીં બેઠા છે અને આહાહા અને ઓહોહોમાં એક વખત પણ ભેળા પડ્યા હશે, જોયું, એક વખત હજુ જો એ બોલ્યા ના હોય ને તો આટલી છેલ્લી વખત બોલાવું છું, બોલજો, ફાવી ગયા સમજો વહેલા, હે મહારાજ, હે બાપા, આ આહાહા અને ઓહોહોમાં એક વખત ભળ્યા હોય એમને બીજો જન્મ ન દરવા દેશો વહેલા, હો મોકલો, ફરીથી એક વખત બાકી રહી ગયા છે બોલજો, આ હા 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 ઓ હો 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 હો, બોલો જો, આ હા 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 ઓ હો 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 હો, એક વખત આ હા 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 ઓ હો 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 હો, બસ આટલું બતાવીજો, અને ઘેર જઈને આટલો ચાલુ રાખજો. મહારાજ આગળ જઈને તમારા ઘરમાં મૂર્તિ હોય ને સ્વામિનારાયણ ભગવાનની, અથવા મંદિરમાં જઈને આટલું બોલજો, હા 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 ઓહો, બસ હે મહારાજ, આ જે સાંભળશે એનું હે મહારાજ પૂરું કરજો. આ તમે મોટેથી બોલજો, મોટેથી બોલજો, તમને મોટેથી, હો ઉતાવળો બોલજો, ભલે કોઈ ગાંડો કે ને તો ગાંડો જાને ભાઈ, હવે આ સ્વામિનારાયણનો ગાંડો ગાંડો તો એ સ્વામિનારાયણનો, હા મહારાજ એનું પૂરું કરશે. એ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.